પ્રદાન કરવો જોઈએ. આ દેહ છે નાશવંત છે, અને એક વખત એ કામનાનો પૂર આવશે તો દેહનો પણ નાશ થશે. સર્વત સુખ દુઃખ તો પૂર્વજન્મના હિસાબે મળે છે. માટે બુદ્ધમાન એ બાળકો આપણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આમ કરી પ્રહલાદજી ધર્મનો ઉપદેશ કરે. બાલપણ ખેલ મે કોયા જોબનમ મે કામ વચોયા પછી ઈચ્છા અને તૃષ્ણા છે એમાં વધારો કર્યો. બાળકો હજી બાળપણ છે. બાળપણ ખેલ મે ખોયા જોબન મે કામ વચોયા બુઢાપા દેખતે રોયા આસ મન કો સતાવે. આમ આપણે જેમ જેમ મોટા થતા જશું એમ આશા અને તૃષ્ણામાં વધારો થતો જશે. હરિકા ભજન પ્યારે કરો, હરિકા ભજન પ્યારે ભજન ગાયું છે અને છેલ્લે ક્યાં છે ધરણ ચિત્ર લાયે
રાજા અમને દંડ આપશે. પણ પ્રહલાદજી એ સંડા મર્દને પણ ગમતા નથી. બાળકોને શીખવે છે, બાળકોને બધાને એ ભેરા કરી અને સમજાવે છે. મનુષ્ય બની અને ભગવાન નું ભજન નહીં કરીએ તો ફરી પાછા અસુરીઓ માં જન્મ થશે. માટે બાળકો આપણે ભગવાન નું ભજન કરવું જોઈએ. અને પ્રહલાદજી બાળકોને એ સરસ મજાની વાત સમજાવે. જ્યારે બાળકો એ પ્રહલાદજીને પ્રશ્ન કરે છે, પ્રહલાદજી તમે પણ અમારા રાજાના આસુરના સંતાન છો, તો તમને આવી બધી વિદ્યા આવું બધું ભગવાનનું જ્ઞાન ક્યાંથી મળ્યું? ત્યારે પ્રહલાદજી એ બાળકોને કહે, મારા પિતાજી એકવાર મંદરાચળ પર્વત ઉપર તપશ્ચર્યા કરવા માટે ગયા હતા. દેવતાઓને ખબર પડી છે એટલે દેવતાઓ મારી માને મારવા માટે દેવતાઓ આવ્યા છે અને યુદ્ધને યુદ્ધ કરવા લઈ ગયા. ત્યારે એને ખબર પડતા નારદજી આવી ગયા છે. નારદજી, ઇન્દ્ર મારી માને પકડી અને જતો હતો, મારી માનો નાશ કરવા માટે જતો હતો કે આના પેટા ગર્ભ છે તો ગર્ભનો હું નાશ કરું. ત્યાં નારદજી જોઈ ગયા. નારદજી આવી અને ઇન્દ્રને પકડી લીધા છે. ઇન્દ્રને સમજાવ્યા છે કે આ કયા જૂના ગર્ભમાં એ ભગવાનનો ભગત છે, માટે ઇન્દ્ર તું એને છોડી દે. અને મારી માને ઇન્દ્ર રાજાએ છોડી દીધી, પછી શું થયું? પ્રહલાદજી કહે છે, મારી માયા નારદજીએ એના આશ્રમમાં રાખી અને નારદજીએ હું પેટમાં હતો. નારદજીએ ભગવાનની કથા કરી, ભાગવતની કથા કરી અને હું એ મારી માના પેટમાં ભાગવતની કથા સાંભળતો. અને ખરેખર સાચું છે, આપણા શાસ્ત્રમાં બાળક પેટમાં હોય તો કયા નિયમનું આચરણ કરવું એ પણ બતાવ્યું છે. અંધારામાં ક્યાંય જવાય નહીં, ખાટું ખોરું ખવાય નહીં, વાણમાં બેસીને મુસાફરી કરાય નહીં, એકલા ક્યાંય જવાય નહીં, દવાનો આહાર વિહાર કરાય નહીં, ચલચિત્ર વગેરે જોવાય નહીં, ખરાબ પુસ્તક વચાય નહીં, રામાયણ ભાગવત વગેરેનું વાંચન કરાય, સાત્વિક આહારનું ભોજન કરાય, સારી સારી વાતો કરાય, સાસુ સસરાની સેવા કરાય, પતિની સેવા કરાય, બાળકોને સારી વાત સંભળાવાય, જેનાથી આપણું સંતાન છે ને એ આપણું રક્ષણ કરે એવું થાય, ભગત થાય એવું તો કોઈ કહેતું જ નથી. ભગત થાય તો આપણે હેરાન થાય, આપણું તો રક્ષણ કરે એટલો સ્વાર્થ હોય તો થાય ખરું. એ સાચી વાત છે ભાઈ, છોકરાઓ ભણવા જાય ને બિચારા થાકી જાય બધા. એક છોકરો દફતર લઈને આવ્યો એટલે સાહેબ ઉભો રાખ ઉભો રહે, છોકરા લેસન કર્યું કે ના? મેં કે લેસન નથી કર્યું. એટલે સાત છોકરાને વધવા મીધા એટલે ઓલો બીજો એને ભાઈબંધ હોય ને કે મહિલા તો કાલ તો રખડતો હતો ને લેસન ન થયું. જે ના શું કામ લેસન ન થયું? એટલે છોકરો એક છોકરો બીજા છોકરાને કહે કે આ સાત કંઈ મારશે લે હવે, તો લેસન થયું નહીં મારા તો શું કામ ન થયું કે? એટલે જો મારી આંગળીમાં જોયું તો શું એ કે મારી આંગળીમાં જોઈ કે લાગ્યું તો કે કેવી રીતે લાગ્યું? એટલે છોકરો એને જવાબ આપે કે દફતર મારું 10 કિલોનું ચોપડા કિલો ચા, આવડ બધું દફતર હોય 4 કિલો ચોપડા અને ચોથામ ભણતો હોય 5 કિલો વજન છોકરામાં 10 કિલો. દફતર મારું 10 કિલોનું ચોપડા કિલો ચા કંપાસ પેટી ખોલતા લાગી એની ધાર, હું તો થાકી ગયો છું યાર, મને આંગળીમાં લાગ્યું જો પ્રેમ નથી લાગ્યું થાકી. લેસન ક્યાંથી કરું? હવે તું એમ કર સાહેબ તને વચ્ચે તું મારો ભાઈ બંધ છો ને તો કે હા, તો સાહેબ ને એમ કે જો એની આંગળીમાં લાવી દઈએ. બિચારા બાળકોની આવી હાલત થઈ,
છોકરાને ભણતરની સાથે ગણતર શીખડાવો, ભણાવો તો એવું ભણાવો કે ભણતર છે ને એ ભાવ સુધારે. તો લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલી, તો લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલી જર્મની કિનરત ફિરંગી જાપાની દુનિયામાં ઘણી બધી ભાષાઓ છે. લેટિન શીખડાવો, ઇંગ્લિશ શીખડાવો, ફ્રાન્સિસ શીખડાવો, જાપાની શીખડાવો, ઘણી ભાષાઓ છે. બધી ભાષાઓ આપણા દીકરાને શીખડાવો. તો લિપિ, લિપિ અને એક પ્રકાર લિખાવટ નેક મરવાર મકરાની અનેક લિપિઓ છોકરાને અનેક ભાષાઓ ભણાવી ગણાવી અને આપણે તૈયાર કર્યો હોય. લિપિ અને પ્રકાર લિખાવટ નેક મરવાળો મકરાની તો પિંગલ પિંગલ કહે એ શબ ડિંગલ એ તો જો નર ભયો નાતમ જ્ઞાની તો પિંગલ પિંગલ કહે એ શબ હે ડિંગલ કોઠા શુદ્ધ ન હોય તો આ બધી લિપિ આ બધી ભાષા આત્મ જ્ઞાન વિના સુખી લાગે. અને આ કોઠા શુદ્ધ છે આત્મ જ્ઞાન ની ભાષા કોણ સમજાવે માં અને બાપ. બાળકોને પ્રહલાદજી એ બધી વાત કરી છે. મારી માતાએ એના પેટમાં મને ભાગવત સંભળાવ્યું છે, એના વડે હું જે કઈ બોલું છું બોલો છો. આપને બધા રાક્ષસ યોનિમાં જન્મા છે, માણસ તરીકે જન્મા છે, તો ખરેખર તમે જો મારા મિત્ર હો તો રાક્ષસ યોનિમાં ભલે જન્મમાં પણ જો આપણે ભગવાનનું ભજન કરશું તો ભગવાન આપણો બેડો પાર કરી દેશે. આ વસ્તુ ઘણી કઠણ છે. જેમ બાપા હે છોકરીનો જમાય એમ બોલ્યા પણ રામ ન બોલ્યા. કઠણ વસ્તુ છે. હે રામ વાય ગાવો યે જાનો મોરતા માનમા
एकांत भक्ति गोविंदे यत्र सर्वत्र तपेक्षिणम्ब राक्षस कुल मां जन्म्या छता भगवान मुझे भजन करे ते भगवान ना भक्त थई जा हूं मारी मां ना पेट माथी आ बद्धी विद्या ए भणेलो छू तो खरेखर आपने तमारे पण विद्या शीखी छे तो तमारे पण भगवान नु भजन लेवू जोईए જો ભગવાન નું ભજન તમે કરો તો આપણે બધા સાથે મળીને ભજન કરીએ પણ આ બધા બીજા રાક્ષસ પુત્રો ડરે હમણાં ગુરુદેવ આવે ને ગુરુદેવ આપણને મારે તો પ્રહલાદજી એને સમજાય છે કે આ તો જેને જન્મ આપ્યો છે એનું આપણે નામ લઈ છે તો આપણા ગુરુને એ જન્મ આપવા વાળો જે છે એનું નામ લે છે તો કે તમારા પિતાજી આવે અને અમને મારી નાખે તો અરે મારા પિતાજી આવે તો મારા પિતાજી એનું તો આપણે નામ લેવાનું એનાથી ડરવાનું ન હોય બાળકો આપણને મારવા વાળો તો જેને જન્મ દીધો છે ને એ આપણને મારી શકે આપણો રાજા મારો બાપ કે ગુરુ આપણને કાંઈ મારી શકશે નહીં તો બોલો આપણે ભગવાનનું ભજન કરશું એટલે બાળકો કે હા તો ચાલો આપણે ભગવાનની ધૂન બોલી પ્રહલાદજી બાળકો બધા ઊભા થઈ ઊભા થઈ અને ધૂન બોલા મી જાય જય રામ જય રામ જય જય રામ
બધાય ધનગાવાનું હતા. આ બાજુ ભગવાન નું ભજન કરવા લાગ્યા. બોલો ભૈરાન ભૈરાન.